હું મારી સાડી કાઢી નાખીશ અને બ્લાઉઝ ફાડી નાખીને લોકોને ભેગા કરીશ. આ મારી ગલી છે એટલે લોકો મને જ સાથ આપશે. અહીંયા આસપાસ મારી ગેંગના માણસો છે, તું જોઈ લે. આજુબાજુ એમ કહીને તેણે ડોકને ઝાટકો આપી વાળ સરખા કર્યા. હવે પૂરવને ખ્યાલ આવ્યો કે તે ફસાઈ ગયો છે અને તેનું મગજ શૂન્ય મસ્ક બની ગયું. ઓફિસમાંથી બહાર નીકળીને ઝટપટ ઘરે પહોંચવાનો ઈરાદાથી પૂરવ પંચરત્નની નીચે આવેલા પે પાર્કિંગમાંથી ગાડી પોતાની મારુતિ લેવા ગયો. ત્યાં અચાનક તેને ખેતવાડી પાસે આવેલા પોતાના ટેલર પાસેથી શર્ટની ડિલિવરી લેવાનું યાદ આવ્યું. ઓપેરા હાઉસથી પ્રાર્થના સમાજ થઈને ખેતવાડી જવાનું અને ત્યાંથી પાછા મલબાર હિલ સ્થિત ઘર તરફ સાંજના ટ્રાફિક જામમાં આવતા અટવાતા અટવાતા જવાના વિચારથી તે થોડો વ્યથિત થઈ ગયો. પરંતુ આવતીકાલે પોતાની પ્રિય પત્નીનો જન્મદિવસ હતો અને બંનેએ સાંજના બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, એટલે ના તો તેને ગાડી પ્રાર્થના સમાજ તરફ લીધી. ઝરમર વરસતા વરસાદે રસ્તાને ભીનો કર્યો હતો. એક બાજુ વાનોની ભીડતાથી બીજી તરફ છત્રી લઈને રસ્તા ઉપર ઉતાવળે ચાલતા લોકોની ભાગદોડ. માધવવાસનાથી ખેતવાડો જવા પૂરબ ટર્ન લીધો અને થોડું સીધું અંતર કાપ્યા પછી તેણે બારમી ખેતવાડી જવા ગાડી વાળી દીધી અને દરજીની દુકાન પાસે કાર પાર્ક કરી. દુકાનમાં દાખલ થતાં જ માસ્ટરે તેને કહ્યું કે તમારા શર્ટને ઇસ્ત્રી થાય છે એટલે થોડી વાર લાગશે, તમે બેસો. પૂરવનું ધ્યાન ખુરશી ઉપર બેસતા સામે ચાલતા ટીવી ઉપર ગયું. કોઈ ભી મુશ્કેલ આયેગી હમે ડરને વાલે નહીં હૈ, હમે મુશ્કેલ રાહો પર ભી આગે બઢના હૈ ઓર દુશ્મન કા મુકાબલા કરના હૈ, જેવા ડાયલોગ સહિત ભગતસિંહ ફિલ્મના ચાલતા હતા. થોડી મિનિટમાં તેનું શર્ટ તૈયાર થઈ જતા તે લઈને કાર પાસે ગયો અને તેણે દરવાજો ખોલ્યો કે તરત જ તે નવાઈ પામી ગયો. એક કોલ ગર્લ જેવીબાઈ તેની ગાડીમાં બેઠી હતી. જલ્દી ગાડી ચાલુ કર, છેલ્લા 20 મિનિટથી તારી રાહ જોઉં છું, કેટલી વાત કરી. બાઈએ કહ્યું, એ તું કોણ છે? પૂરવ જરા મોટા અવાજે પૂછ્યું, વધારે સ્માર્ટ નહીં બન, આ મારો એરિયા છે. ભાઈએ રૂઆબથી કહ્યું. પૂરવ એકદમ દંભપ્રભ થઈ ગયો. તેનું મગજ ચકરાવે ચડી ગયું અને તેના હૃદયના ધબકારા વધી ગયા. છતાં તેણે હિંમત એકી કરીને કહ્યું, ચલ એ મારી ગાડીમાંથી નીચે ઉતર, નહીં તો શું, હું કેટલી વારથી તારી રાહ જોઉં છું, તને કોણ મારી રાહ જોવાનું કહ્યું. પૂરવે તીખા અવાજે પૂછ્યું, તે ગાડીને ટર્ન લેતી વખતે તો મને ઇશારો કર્યો હતો અને હવે શાનો બને છે કે કેવો ઇશારો? પૂરવ તો આ પહેલાં આ સ્ત્રીને ક્યારેય જોઈ પણ નહોતી. પછી તેને ઇશારો કઈ રીતે કરે? કેમ ગાડીને ગલીમાં વાળી ત્યારે હોર્ન મારીને કહ્યું તો હતું, તારા લીધે મારા બીજા બે શેઠ જતા રહ્યા. તારા ગમે તેટલા શેઠ ગયા હોય મારે શું? પૂરવ હવે ખરેખર ગુસ્સાથી રાતો પીળો થતા બોલ્યો, તું મારી ગાડીમાંથી નીકળ, ભલે ઉતરું છું પેલી તૈયાર થઈ, પણ મારો સમય બરબાદ કર્યો એટલે તારે મને 500 રૂપિયા આપવા પડશે. જાજા બેશરમ, હું તને એક પણ પૈસો નહીં આપું. સીધી રીતે પૈસા આપ, જે નહીં તો તું જ મુશ્કેલીમાં મુકાઈ જઈશ. હવે તેણે ધમકી આપવાની શરૂઆત કરી. શું કરીશ તું? પૂરવે તૂછડાઈને કહ્યું, હું મારી સાડી કાઢી નાખીશ અને બ્લાઉઝ ફાડી નાખીને લોકોને ભેગા કરીશ. આ મારી ગલી છે એટલે લોકો મને જ સાથ આપશે. અહીંયા આસપાસ મારી ગેંગના માણસો છે, તું જોઈ લે. આજુબાજુ એમ કહીને તેને ડોગને ઝાટ
ફટકો આપી વાળ સરખા કર્યા. પૂરવે આજુબાજુ જોયું, તેની વાત સાચી હતી. સામે રહેલા પાનના ગલ્લે ઊભેલા માણસો, બાજુની બંધ દુકાનના ઓટલે બેસેલા લોકો તથા ચાની લારી ઉપર ઊભેલા બધા જ તેમને જોતા હતા. હવે પૂરવને ખ્યાલ આવ્યો કે તે ફસાઈ ગયો છે અને તેનું મગજ શૂન્ય મસ્ક બની ગયું. ત્યાં પછી તે વિપરી ચલ જલ્દી 500 રૂપિયા ગણી દે, મને તારી જેવા ઘણા જોયા, મારો સમય વેડપ નહીં. દર્દ પૂરવને પૈસા આપવા ન હોતા અને આ ઝંઝટમાંથી છુટકારો પણ મેળવવો હતો. હેપતાઈ ગઈ અને પૂછ્યું, શું કરે છે તું? હવે જ્યારે તને પૈસા દેવાના જ છે તો પછી થોડી મજા તો કરવી જોઈએ ને? પૂરવે તેની સામે આંખ મારતા કહ્યું, ઓ મને કંઈ વાંધો નથી. તેને હળવા અનુભવતા કહ્યું અને પૂરવે ઝડપથી ગાડી તેની ગલીમાંથી પ્રાર્થના સમાજ તરફ વાળી લીધી. ગાડી પ્રાર્થના સમાજ તરફ આગળ વધી ગઈ. તેને હાશકારો થયો. હવે તે આ બાયની ગેંગથી દૂર થઈ ગયો હતો. હવે તેનો મગજ ઝડપથી ચાલવા લાગ્યું. હવે શું કરવું? નજીકના પોલીસ સ્ટેશનમાં જવું? ના, કદાચ તેણે પોલીસનો હપ્તો બાંધ્યો હશે ને તો મુસીબત વધી જશે. હોટેલમાં જવું? ના ના, આ બલાને લઈને પણ હોટેલમાં ન જવાય. તો શું કરવું? અને અચાનક તેની ટીવીમાં ચાલતો ડાયલોગ યાદ આવ્યો, હમેં ડરના નહીં હૈ, મુશ્કિલ રાહો પર ભી આગ બઢના હૈ. અત્યારે બાંદ્રા બેન્ડ્સ સ્ટેન્ડ લઈ લે, ત્યાં મજા આવી જશે. બાઈ રંગમાં બોલતી હતી, પરંતુ તેની ગાડી પાછી ઓપેરા હાઉસ દિશામાં દોડતી હતી. ચર્ની રોડના સિગ્નલ પાસે ગાડી ઊભી રહી અને અચાનક તેના મગજમાં વિચાર આવ્યો. પૂરવે ઇંગ્નિશન ઓફ કરીને ગાડીની ચાવી લીધી અને તેની સામે જોયું. તું ગાડીમાંથી નીચે ઉતરીશ નહીં ત્યાં સુધી ગાડી નહીં ચલાવો. જે ગ્રીન સિગ્નલ થાય એટલી વારમાંનું નહીં ઉતરે તો હું ગાડી નહીં ચલાવું, ભલે પાછળ ટ્રાફિક જામ થાય અને લોકો આગળ આવે ત્યારે હું તમને કહીશ કે આ બાઈ જબરજસ્તી મારી ગાડીમાં ઘૂસીને મને બ્લેકમેલ કરે છે. તે એકદમ અવાચક બની ગઈ, કારણ કે તેણે આવી ગાડીની આવી ઘડીની કલ્પના પણ નહોતી કરી. વાત માનશે, કારણ કે મારી ઓફિસ અહીં છે અને અહીંના બધા દુકાનદારો મને ઓળખે છે. મારો આ એરિયો છે. આ બધા તને પોલીસ સ્ટેશન લઈ જશે, સામે ટ્રાફિક પાસે પણ છે. હવે જે કરવું હોય તે તું કર, હું તો આરામથી બેસું છું. એમ કહીને પૂરવે ટેપ રેકોર્ડની સ્વિચ ઓન કરી. સિગ્નલ બદલાયું, લાલમાંથી કેસરી અને પછી લીલું. પૂરવની આગળ જે કાર હતી તે બધી ગઈ અને પાછળવાળાઓએ જોર જોરથી હોર્ન મારવાની શરૂઆત કરી. ગાડી ચાલુ કર, તેણે કાકલોદી કરી. હું તને કહું છું કે હું આગળ ઉતરી જઈશ, હોર્ન મારવા લાગી. અને દૂરથી ટ્રાફિક પોલીસ પણ આ બાજુ જોતો હતો તથા સીટી મારતો હતો. આ તારી છેલ્લી તક છે, નહીં તો પછી હું પોલીસને બોલાવું છું, પૂરવે કહ્યું. બાઈની આંખોમાં ડર દેખાયો અને તેની ઝડપથી દરવાજો ખોલ્યો તથા ઉતરી ગઈ. ટ્રાફિક પોલીસ એટલી વારમાં ત્યાં આવી પહોંચ્યો. ક્યાં હુઆ? કુછ નહીં, બેટરી ડાઉન હો ગયા હૈ. એમ કહીને તેણે ચાવીથી ગાડી સ્ટાર્ટ કરી અને સોરી કહીને ઝડપથી મારી મૂકી. હજી પણ તેના મનમાં શબ્દો ગુંજતા હતા, હમે હર મુશ્કિલ કા સામના કરના હૈ, હમે ડરના નહીં હૈ. સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય માતાજી.